Now we are at Diamond City Surat 5-star hotel, the Grand Bhagwati, and we have with us the 5-star man, the platinum man, Mr. Narendra Somani. Sir, first of all, I would like to congratulate you for your great success. Sir, आज सूरत ये ग्रांड भगवती है ये टोटल 6 लाख स्क्वेर फीट एरिया में फैलायेली है गुजराती नंबर 1 होटल है अत्यारे तो सर कई रीते तमने एक तो आइडिया आव्यो पहला तो आटली मोटी और आटली ब्यूटिफुल प्रॉपर्टी डेवलप करवानो अने बीजी कई कई फेसिलिटीज है आ प्रॉपर्टी में बेसिकली तमे जोयुं हशे कि सूरत नू स्पेन्डिंग पावर है ये आखा इंडिया में सौथी वधारे छे एटले हमने एवुं थयुं कि ज्यां लोकोनो आटलुं स्पेन्डिंग पावर छे तो क्या आवुं करवुं जोईए एटले पहला अमे अहींया सूरत में आ होटल प्लान करी अने सौथी डिफरेंशिएट पहला अहींया शुं छे कि अमे मोटा मोटुं कन्वेंशन सेंटर बनाव्युं छे टोटल अहींया 1 लाख स्क्वेर फीट एसी हॉल छे कि ज्यां तमारा कोई मोटा प्रकारना कॉन्फरेंस होय कि मोटा वेडिंग्स होय कि तमे अत्यारे जुओ छो कि ग्लोबल क्लाइमेटना हिसाबे वेधर ने कोई फिक्स होतुं नथी एटले लोकोने ओपनमां बहु प्रॉब्लम थता होय छे એટલે અમે આ 1 લાખ સ્ક્વેર ફીટ એવા એસી બેન્કવેટ હોલ અલગ અલગ 20-20 હજાર સ્ક્વેર ફીટના એક બેન્કવેટ હોલ છે જે પિલર લેસ છે તે એની મહત્વની વાત છે કે એ પિલર લેસ છે બીજું અહીંયા અમે ટોટલ 5 રેસ્ટોરન્ટ આપી છે અને એક લોન્જ આપી છે એક અમારો કાફે પીવાનો જે આ 24 અવર્સ રહેશે બીજું અમારી એક મિસ્ટર એન્ડ મિસિસ સોમાની રેસ્ટોરન્ટ જે અમે અમારી પોતાની એક સ્પેશિયલિટી મોડર્ન ઇન્ડિયન ઇટરી બનાવી છે અને ત્રીજું અમારો આ ક્રિસ્ટલ લોન્જ છે એ સ્પેશિયલ ટી લોન્જ તરીકે છે કે જેમાં ઇમ્પોર્ટેડ બિસ્કિટ્સ ઇમ્પોર્ટેડ સેન્ડવિચીસ અને ટી કોફી ને એવું બધું અમે પ્લાન કર્યું છે બીજી બે રેસ્ટોરન્ટ છે ક્લબ કાફે છે અને એક જીબા રેસ્ટોરન્ટ છે પણ અમે એમાં એક એક સ્પેશિયલ એક નવું કોન્સેપ્ટ લઈને આવીએ છીએ એક 50 માણસનો અમે એક થિયેટર બનાવ્યો છે કે થિયેટરમાં શું છે કે તમને મોકટેલથી સ્ટાર્ટર બધા તમે જ્યાં બેઠા છો ત્યાં જ તમને સર્વ થશે અને અમે એ થિયેટરની ડિઝાઇન એવી રીતે કરી છે કે કોઈ પણ માણસને પિક્ચર જોતા હોય સર્વિસ કરતા હોય અડવત ના પડે ઓકે એવી રીતે આખી પ્લાન કરી છે અત્યારે તમે જો કે યંગસ્ટર લોકોમાં અત્યારે શું હોય છે કે બર્થડે પાર્ટી છે કે આ છે એ લોકોને પોતાની પ્રાઇવેસીમાં જોઈતી હોય બધા ફ્રેન્ડ સર્કલમાં જોઈતી હોય છે તો આમના માટે બી એક છે વન સ્ટોપ સોલ્યુશન છે કે અહીંયા બર્થડે બી એન્જોય કરો મૂવી બી જુઓ ફૂડ બી તમારા અંદર આવી જાય અંદર એવી આખો પ્લાન કરી છે ફર્સ્ટ ટાઈમ નવો કોન્સેપ્ટ લાવ્યા છીએ પ્લસ અહીંયા જે ડિસ્કો થિંક અમે એક બનાવ્યા છે ફેસ્ટિવલ 105 એ બી આખું અલગ ટાઈપનું બનાવ્યું છે એમાં 5 કરોડ રૂમ છે અને આખું ડિસ્કો થિંક આખું પૂરો અલગ નયા ઇન્ટિરિયર છે આખું જ નવા મોડર્ન કોન્સેપ્ટથી લાવ્યા છીએ ઓકે હા ઓકે અને બીજા અહીંયા દરેક પ્લસ ફેસિલિટી અહીંયા અમે આપી છે તમે જો દરેક ગેમ છે બિલિયર્ડ છે સ્ક્વેશ છે ટેનિસ છે લોંગ ટેનિસ છે ટેબલ ટેનિસ છે કાર્ડ રૂમ છે દરેક જાતની રમતની અમે શું કર્યું આ પ્રોજેક્ટમાં નાનો 2 વર્ષથી બાળકથી 70 વર્ષના માણસ માટેનું ખ્યાલ રાખ્યું છે કે દરેક વર્ષના વય માટે અહીંયા કંઈ ને કંઈ અમને મળી રહે એ વસ્તુનું ધ્યાન આપીને અમે આ પ્રોજેક્ટ બનાવ્યો છે ઓકે અને ખાસ કરીને યંગસ્ટર્સને તો હવે ખૂબ જ મજા પડશે કારણ કે અહીંયા ડિસ્કોથેક અને આ જે થિયેટર તમે કેટલા ટાઈમમાં તમે લોન્ચ કરવાના છો આ ડિસ્કોથેક આવતા મહિનામાં અમારે ચાલુ થઈ જવાનું છે ઓકે ડિસ્કોથેકને થિયેટર પર નહીં ઓકે અને સર હવે ઓવરઓલ તમારા બિઝનેસની વાત કરીએ સો વોટ ઇઝ યોર બિઝનેસ મંત્ર સી બિઝનેસ મંત્રમાં અમારે એવું છે બેસિકલી થી આઈ ઓલવેઝ થિંક પોઝિટિવ હાર્ડ વર્કિંગ અને મેઇન અમારા ત્યાં શું છે કે મેઇનલી માય સોલ ટ્રાઈ ફોર ક્વોલિટી અમે ક્વોલિટી પાછળ કોઈ દિવસની કોમ્પ્રોમાઇઝ નથી કરતા અમે અમારા કુક્સને કે જે અમારો સ્ટાફ છે અમે એમને શીખવણ આપીએ છીએ કે જે બી તમે જમવાનું બનાવો છો એ તમે સમજો કે તમારા છોકરા જમવાના છે કે તમારા ફેમિલી મેમ્બર્સ જમવાના છે તો તમે જો એ ભાવનાથી બનાવશો તો ઓટોમેટિક એનો સ્વાદમાં આખી અલગ તળતા આવશે તો એ ભાવનાથી અમે કામ કરીએ છીએ જી બિલકુલ એટલે કહી શકાય કે ભોજનમાં પ્રેમનો પણ સ્વાદ ભળે છે ભોજન વધારે સ્વાદિષ્ટ લાગે ઓકે અને સર બીજી જો એવી વાત કરીએ કે તમારી જે આ બિઝનેસ છે તમારી હોટેલ છે બીજી હોટેલ્સ કરતા કેવી રીતે તમે ડિફરન્શિએટ કરશો એને તમે જો જે બીજી હોટેલો છે આખી જે બને છે એમનો આખો મોડલ ને અમારો મોડલ ટોટલી અલગ છે બીજી બધી હોટલમાં મેઇનલી શું છે લોકો રૂમને વધારે ધ્યાન આપે છે અને અમે શું કર્યું છે બીજી હોટલમાં 75% જે અમનું બિઝનેસ રેવન્યુ હોય છે એમાંથી 75% રૂમમાંથી આવે છે અને 25% F&Bમાંથી ફૂડ અને બેવરેજીસમાંથી આવે છે જ્યારે કે અમારા હોટલમાં એવું ઊંધું છે બિલકુલ કે 75% ફૂડ એન્ડ બેવરેજીસમાંથી આવશે અને 25% બાકી રૂમ્સ ને એનામાંથી આવશે અમે આ મોડલને એટલે પ્રયત્ન કર્યો છે અને તમે જોવો છો ઇન્ડિયામાં ટોટલી ઇન્ટરનેશનલ બ્રાન્ડ આજે આવી રહ્યા છે એ ઇન્ટરનેશનલ બ્રાન્ડ કાલે બધી જગ્યાએ કોમ્પિટિશન થવાની છે એ લોકો અમને રૂમ બિઝનેસમાં
ક્યારે ભી બે પાંચ ટકા હમને મારી શકે પણ એફએમબી બિઝનેસમાં એ લોકો ક્યારે ભી ફોરેનના બ્રાન્ડ્સ આગળ આવી શકવાના નથી જી અને એ જ અમારો મેઇન જ્યારે કે કોર બિઝનેસ છે અમે કે એફએમબીથી અમે આગળ વધ્યા છીએ તો અમે એને વધારે ધ્યાન આપ્યું છે એટલે અમે આખો મોડલ રેવન્યુ એ બનાવી છે અને અમે અલગ રીતે જ અહીંયા કસ્ટમરને કસ્ટમાઇઝ મેન્યુ બનાવીએ છીએ લોકો જેમ બીજી તમે ફાઇવ સ્ટાર હોટલમાં જાઓ તો તમે શું છે કે તમને ટેન બાય મેન્યુ આપી દે કે તમે કરો અમે અહીંયા દરેક કસ્ટમરને ઓળખીએ છીએ અમારે ત્યાં કસ્ટમર આવે એને બેસાડીને દરેક વસ્તુ સમજવામાં આવે છે એ કઈ કાસ્ટ એ પ્રમાણે એને ડિઝાઇન કરવામાં મેન્યુ આવે છે એટલે દરેક કસ્ટમર વાઇઝ કસ્ટમાઇઝ મેન્યુ ડિઝાઇન થાય છે એટલે દરેકને પોતપોતાનો જે સ્વાદ છે એ મળી રહેશે અને મેઇન અમે શું મેઇન સૌથી મેઇન અમે છે કે વી ગીવ મોર દેન એક્સપેક્ટેશન અમારી જે ગ્રાહકની જે એક્સપેક્ટેશન હોય છે એનાથી અમે કંઈ એને વધારે જ આપવાની ભાવનાથી કરીએ છીએ અત્યાર સુધી સર તમે ઘણી સફળતા મેળવી ચુક્યા છો પણ હજી એવો કોઈ ડ્રીમ છે કે જે હજી બાકી મતલબ પૂરું થવાનું બાકી છે હજુ મારા હિસાબે તો મેં સક્સેસ કર્યો જ નથી હજુ તો મારી આ શરૂઆત થઈ છે કે અત્યારે મેં આટલા વર્ષો હજુ સ્ટ્રગલ જ કર્યું છે તો હું મારા પોતે સક્સેસ નથી માનતો કે આ તો મારો હજુ પહેલો પગથિયું છે કે હું સક્સેસ તરફ આગળ વળી રહ્યો છું ગોલ તો કોઈ દિવસ પૂરા થતા જ નથી હું તો ડે ડ્રીમર છું હું તો બપોરે જ ડ્રીમ કરતો હું નાનો જ્યારે સ્કૂલમાં હતો ત્યારે બી રોજ ડ્રીમ કરતો હતો અને આજે હું દરરોજ કોઈને કોઈ સપના જોતો જ રહું છું અને એ સપના પાછળ લાગી જાઉં છું કે કઈ રીતે પૂરા કરવા અચ્છા સર તમે કીધું કે તમે સ્કૂલમાં હતા ત્યારે પણ ડ્રીમ જોતા હતા સર સ્કૂલનું એક જ નાનકડું સપનું તમે કહી શકો કે એવું કયું સપનું જોયું હતું સ્કૂલમાં પ્રકાશ હાયર સેકન્ડરી સ્કૂલમાં ભણતો હતો ત્યારે આ બહાર નીકળે ત્યારે આ શાલીન હોટલ ને આ કોલેજ રેસ્ટોરન્ટો હતી હતી ત્યારે એવું હતું કે મારી આવી રેસ્ટોરન્ટ હોય કે ત્યારે આવું હોય વધારે બધું હતું નહીં પણ મેં પછી છેલ્લે એ જ ધંધો કર્યો અને એ કરી બતાવ્યું મેં ઓકે અને સર વાત કરીએ તમારા બિઝનેસ ગોલની તો તમારો નેક્સ્ટ અત્યારે બિઝનેસ ગોલ કયો છે સી મારા બિઝનેસ ગોલમાં એવું છે કે બીજી આજ જે અમારી જે ટીટીવી બ્રાન્ડ છે એ બેન્ક્વેટ ટ્રેવેલિંગ મોડલમાં આજે ભારતમાં મોખેર રહે એવી અમારી સ્ટ્રેટેજી છે અને બીજી અમે જે પાંચ છ હોટલ બનાવી રહ્યા છે બીજી હવે કે એ અમારો ગોલ મેઇન છે અત્યારે ઓકે તમે કીધું પાંચ છ હોટેલ તમે બનાવી રહ્યા છો તો કયા છે ક્યાં ક્યાં છે હોટેલ શું છે તમારા ફ્યુચર પ્લાનિંગ ફ્યુચર પ્લાનિંગમાં અત્યારે પહેલું મેં તમને કીધું છે કે અમદાવાદ અને બરોડામાં અમે પ્લાન કરી રહ્યા છીએ અને સેકન્ડ અમારું અત્યારે લવાસા અને ઉદયપુર રાજસ્થાનમાં ઉદયપુરમાં અને લવાસામાં મહારાષ્ટ્રમાં લવાસામાં અમે વેડિંગ ઉદયપુર ને લવાસા સ્પેશિયલ વેડિંગ ડેસ્ટિનેશન છે કે તમે જુઓ છો કે અત્યારે હાયર ક્લાસ લોકો બધા વેડિંગ ડેસ્ટિનેશન તરીકે જાય છે પણ સમય એટલો ફાસ્ટ ચેન્જ થાય છે કે અત્યારે મિડલ ક્લાસ અપર મિડલ ક્લાસ બી હવે વેડિંગ ડેસ્ટિનેશનમાં માનશે તો આગળ એનું વિઝન બહુ છે એટલે અમે એ તરફ આગળ વધી રહ્યા છીએ બીજું અમે એક બીજો મોડલ મેં એક બનાવી રહ્યા છીએ કે ટીજીબી એક્સપ્રેસ મોડલ એ અમારો મોડલ એવું છે કે અમારા જેટલા બી અહીંયા ગુજરાતમાં પિલગ્રીમ પ્લેસીસ છે કે તમે જોયું હશે કે અત્યારે આપણા સરકાર શ્રી નરેન્દ્ર મોદી જે તમે દ્વારા દ્વારકા છે સોમનાથ છે સાપુતારા છે કે જે રીતે એમને વિકસાવી રહ્યું છે ત્યાં અમે એક બજેટ હોટલ બનાવવાનું પ્લાન કરીએ છીએ જે ટીજીબી એક્સપ્રેસના નામથી કે જ્યાં માણસને સારી ફેસિલિટી મળી છે તો જેટલી બી પિલગ્રીમ પ્લેસીસ છે ત્યાં હવે અમુક ટીજીબી એક્સપ્રેસ હોટલ બનાવવાનું પ્લાન કરી રહ્યા છીએ ઓકે ગ્રેટ અને સર ખાસ હવે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતના નામે હજી કેટલા નજરાણા છે ટૂંક સમયમાં ગુજરાતમાં તો રહેતા રહે ગુજરાતના નજરાણા બિઝનેસ પૂરા થવાના જ નથી બાર એક આપીશું તો ગુજરાતને ચાર આપીશું બરાબર છે અને સર છેલ્લે ખાસ એક વસ્તુ ક્યાંની મને ક્યુરિયોસિટી થઈ રહી છે હું જ્યારથી આ પ્રોપર્ટીમાં આવી છું ત્યારથી કે જે પણ ગેસ્ટ અહીંયા આવે છે એમને સૌથી પહેલા નમસ્તે કરાય છે અને પછી જ ગેસ્ટને મતલબ જે પણ ફેસિલિટી અથવા ઇન્ફોર્મેશન છે પ્રોવાઈડ કરાય છે તો ખાસ એ વસ્તુનો આઈડિયા કે કન્સેપ્ટ તમને ક્યાંથી આવ્યો શું છે આપણે ભારતની પરંપરા જે છે એ ભૂલવી ના જોઈએ આપણે કેટલું બી આગળ વધી જઈએ કે શું થઈએ આપણી પરંપરા જ છે કે અતિથિ દેવો ભવ તો અમે એ ભાવનાથી જ કામ કરીએ છીએ ગેસ્ટ આવે એને નમસ્કાર કરીને જ માણસ એને આગળ વધારે જી ઓકે સર તમારી સાથે પણ અત્યારે હું વાત નમસ્તે કરીને જ કરીશ નમસ્તે સર